નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઘનશ્યામ, આપ જોઈ રહ્યા છો G24 લાઈવ. અમારી સૌને અપીલ છે, ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. લોકડાઉનના પગલે ખેડૂતો ઉપર માઠી અસર સર્જાવા પામી છે. આગામી સમયમાં યુરિયા ખાતરની ખેંચ વર્તાવવાના પૂરેપૂરા એધાણ છે, ત્યારે આણંદ સાંસદ મિતેશ પટેલ દ્વારા રાજ્યના કૃષિમંત્રી RC ફળદુને આણંદ જિલ્લામાં યુરિયા ખાતર વધુ ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં ગઈકાલે અને પરમ દિવસે બે દિવસથી મારી પર ખેડૂતોના ફોન આવતા હતા, મંડળીઓના ફોન આવતા હતા કે ખાતરની અહીંયા શોર્ટેજ છે. એ ખાતરની માટે ગઈકાલે અમે સરકારમાં પણ એક લેટર લખી દીધો છે, મારે એમની સાથે ટેલિફોનિક બી વાત થઈ ગઈ છે અને જિલ્લા પંચાયતમાં, જિલ્લામાં, આણંદ જિલ્લામાં પણ વાત થઈ ગઈ છે. ખાતરનું નિરાકરણ જલ્દીમાં જલ્દી આપણા જિલ્લામાં આવશે અને દરેક ખેડૂતને ખાતર મળે તેવી વ્યવસ્થા સરકાર તરફથી. પરિસ્થિતિ છે યુરિયા ખાતરની, યુરિયા ખાતર અત્યારે અમારી પાસે 450 થેલી પડી છે અને દરેક ખેડૂતને 5-5 થેલી આધાર કાર્ડ ઉપર આપીએ છીએ અને અત્યારે લોકડાઉનને કારણે માલ કંપનીમાંથી આવતો નથી, એને માટે અમે માગણી કરેલી છે અને 50-60 ગાડીની માગણી કરેલી છે. જે લોકડાઉન છૂટું થશે અથવા મજૂરો મળેથી રેક ભરાશે, રેક આવી આણંદ રેલી ગુજરી ભરાશે અને દરેક આણંદ તાલુકાના દરેક ગામમાં 1-2 ગાડી મોકલી આપવામાં આવશે. તમારું નામ અને હોદ્દો? મારું નામ રમેશભાઈ મણીભાઈ.